ગુજરાત પર આવતીકાલે સાંજે ત્રાટકશે વાયુ વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં તંત્રને હાઈ એલર્ટ કરતા મુખ્યમંત્રી. તમામ કલેક્ટરોની રજા રદ કરાઈ. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેરાવળથી 730 કિલોમીટર દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. હવામાન શાસ્ત્રીઓએ આ વાવાઝોડાને વાયુ નામ આપ્યું છે. વાયુ નામના વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ગતિ પ્રતિ કલાક 80 થી 100 કિલોમીટરની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈ દળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું. ગુજરાત તરફ આવતા વાવાઝોડાના પગલે સોમવારે બપોરે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને તાકીદની ઉચ્ચસ્તરીય કોસ્ટગાર્ડ, એનડીઆરએફ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા. હવામાન ખાતાના નિયામક જયંત સરકારે આ બેઠકમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. મંગળવારે હવામાન ખાતાના દિશાનિર્દેશ પછી આ ટુકડીઓ દરિયાકાંઠાના ભાગોમાં પહોંચતી કરાશે. રાજ્યના કયા દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે એ હજી નિશ્ચિત નથી. મંગળવારે હવામાન વિભાગે એ વિશે નિશ્ચિત જાહેર કરાશે એમ જણાવાયું છે. હાલ અરબી સમુદ્રમાં 900 કિલોમીટર દૂર ડિપ્રેશન રચાયું હોય 48 કલાકમાં જ વાવાઝોડા રૂપી વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળથી તાત્કાલિક આદેશ આપી ગુજરાત તંત્રને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. તમામ કલેક્ટર સહિતના અધિકારીઓની રજાઓ રદ કરવા જણાય છે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરાઈ છે અને ગુજરાત સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે તેમ જણાવ્યું છે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એનડીઆરએફની ટીમ સૌરાષ્ટ્રના સાગરકાંઠે તૈનાત કરાશે. આવનારા 48 કલાક સુધી હાઈ એલર્ટ પર રહી કંઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે તેમ જણાવ્યું છે. વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે વાવાઝોડાની ગંભીરતાને લક્ષમાં લઈ તાકીદના આદેશો પણ કર્યા હતા. પોરબંદર, વેરાવળ સહિતના બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. રાજ્યના માછીમારોને દરિયો ન ખેરવા તાકીદ કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળમાં પણ વરસાદની શક્યતાઓ છે.